અંકલેશ્વરની શ્રવણ વિદ્યાલય ખાતે કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની શ્રવણ વિદ્યાલય ખાતે યોજાયેલ કલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓ જેવી કે ચિત્રો, પેપર, ક્યુબિંગ વર્ક, વેસ્ટમાંથી વેસ્ટ, ફેવિકોલ આર્ટ, લાઈવ ડેમોન્સ્ટ્રેશન, થ્રેડ આર્ટ, બોટલ ચાર્ટ, મહેંદી સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વડોદરાના ફેબ્રિક પેઇન્ટિંગ આર્ટિસ્ટ ક્ષમા પરબ, શાળાના પ્રમુખ કિશોર સુરતી, કિરણ મોદી, આચાર્ય દીપિકા મોદી સહિત શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હેલો, મેરા નામ ક્ષમા પરબ હૈ. મેં વડોદરા સે ઇધર શ્રવણ વિદ્યાલય મેં આઈ હું. ઇધર ઇધર બચ્ચોં કો સભી બચ્ચોં કો મેં ડેમો મેં ફેબ્રિક પેઇન્ટિંગ સિખા રહી હું. બચ્ચા બચ્ચે ઇસકા ઉપયોગ ફાયદા કર લે અપને પઢાઈ મેં, વો આગે કુછ ઇસસે યહી દેખે યા કામ કરે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે તારીખ 29/2/2020 ને શનિવારના રોજ અમારી શાળા શ્રવણ વિદ્યા ભવન અંકલેશ્વરમાં કલા પ્રદર્શનનું ખૂબ મોટા પાયા ઉપર આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં બરોડાના આર્ટિસ્ટ શ્રીમતી ક્ષમાબેન પરબ અને એમના મિત્ર શ્રી પ્રતિભાબેન ગાવેકર અહીંયા ઉપસ્થિત રહીને ફેબ્રિક વિશેની વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી આપી, તેમજ લાઈવ ડેમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને સરસ રીતે બહુ જ મોટા પાયા ઉપર અને મોટી સંખ્યામાં વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહીને આ કલા પ્રદર્શનને નિહાળવામાં ખૂબ જ સહકાર આપ્યો છે. અમારી શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતી સાહેબે આ અમારો કાર્યક્રમ, આ અમારું પ્રદર્શન ખૂબ જ સરસ રીતે સફળપૂર્વક પાર પડે તે માટે તેઓએ હાજરી આપી. અમારા ચિત્ર શિક્ષક શ્રી દીપેશભાઈ, દક્ષાબેન તેમજ અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા, શુભેચ્છા પાઠવી, સાથે જ સરસ મજાના આજુબાજુ વિદ્યાર્થીઓએ પણ બધી આર્ટ કલાઓ પોતાની બહાર પાડી અને સરસ એવા એમના માટે પણ સ્ટેજોનું આયોજન કરીને એઓએ વિવિધ એવરેસ્ટ બોટલ આર્ટ, ઓરોગામી તેમજ અન્ય એવી વિવિધ કલાઓને પ્રદર્શિત કરી વાલીઓ ખૂબ ખુશખુશાલ થઈ ગયા આ જોઈને, અને અમારી શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપી શાળાનું નામ હજુ વધારે વધારે આગળ વધે એવું અમને ખાસ આભાર વ્યક્ત કરતા અમને કહી ગયા છે. અને ફરી આ કલા પ્રદર્શનમાં આપ સૌ અહીંયા બધા પધાર્યા એ બદલ શ્રવણ પરિવાર વતી સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવું છું.